नजर करिए सूरत ना मुख्य समाचारों पर। कोरोना संक्रमण बाद पण शिक्षण विभाग द्वारा आज थी धोरण 6-8 ना वर्गो शुरू करवामां आव्या छे। 100% वालीओए संमति पत्र शाळामां आप्या हता। एक बेंच पर एक विद्यार्थीओ अने बेसाडीने शिक्षण कार्य शुरू करायुं छे। सूरत शहेरनी मोटा भागनी स्कूलोमां आज 90% विद्यार्थीओ हाजर रह्या हता। एक वर्गमां 25 जेटला विद्यार्थीओने बेसाडवामां आव्या हता। जे विद्यार्थीओने शाळा तरफथी स्कूल आववा माटे मेसेज मोकलाया हता ते पैकीना कृत्रिम तळावો બનાવાશે ત્યારે આ તમામ કૃત્રિમ તળાવો પર 45 CC કેમેરા ગોઠવી લાઈવ નજર રખાશે। તેથી સ્મેક સેન્ટર પરથી લાઈવ વિસર્જન પર મોનિટરિંગ પણ કરી શકાશે। પાલિકાએ વિસર્જન માટેની વ્યવસ્થા ગોઠવવા માટે તમામ ઝોનમાં મળીને 19 જગ્યાઓ પર કૃત્રિમ તળાવો બનાવવા માટે તૈયારીઓ હાથ ધરી દીધી છે। તળાવો માટે ક્વેટ્રેશન મંગાવાયા છે। સાથે મહત્વની બાબત એ છે કે આ વખતે તમામ કૃત્રિમ તળાવો ખાતે સીસી કેમેરા ગોઠવવામાં આવનાર છે। 19 કૃત્રિમ તળાવો મળીને કુલ 45 જેટલા સીસી કેમેરા ગોઠવવાની પાલિકાએ ગણતરી માંડી છે। કોરોના સામે સરકારે 2 ગજની દૂરી ખૂબ જ જરૂરી મંત્ર આપ્યા બાદ હવે સ્કૂલોની બેન્ચોની ડિઝાઇન પણ બદલાઈ ગઈ છે। હવે એક બેન્ચ પર 3 નહીં પણ 2 જ વિદ્યાર્થી બેસી શકે તેવી નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે। સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતની 30% સ્કૂલો 45% કોચિંગ ક્લાસીસે નવી બેન્ચ આપવાના ઓર્ડર આપ્યા છે। કોરોના ઘટતા રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરીને સ્કૂલો અને ખાનગી કોચિંગ ક્લાસીસને ધોરણ 6-12 ઓફલાઈન એજ્યુકેશન આપવાની મંજૂરી આપી છે। જો કે ગાઈડલાઈનમાં સ્પષ્ટ લખાયું છે કે કોરોનાનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું પડશે, જેને કારણે સ્કૂલો અને ખાનગી કોચિંગોએ એક બેન્ચ પર 2 જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે। કોરોના કાળમાં અટવાયેલા વેપારીઓ અને સરકારે રિટર્ન અને લેટ ફ્રી સંબંધિત અનેક રાહતો જાહેર કરી હતી, જેમાં વ્યક્તિગત સિવાયના એટલે કે કોર્પોરેટ બોડી સંસ્થા સહિતના નંબર ધારકોને ડિજિટલ સિગ્નેચરની જગ્યાએ મોબાઈલ પર ઓટીપીના આધારે પણ રિટર્ન ફાઇલ કરવાની છૂટ આપવામાં આવી હતી। બીજી તરફ નવા રજિસ્ટ્રેશનના કેસમાં હજી ડિપાર્ટમેન્ટે કડકાઈ જાળવી રાખી છે। ટેક્સવાર એસોસિએશનના સભ્યો કહે છે કે સરકારમાં અનેક રજૂઆતો કરવા છતાં હજી રિફંડ અને નવા નંબર મામલે કોઈ રાહત અપાઈ નથી।